ગુજરાતમાંથી એક પછી એક કોંગ્રેસી નેતાઓ કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે. બીજી તરફ ભરતસિંહ સહિત દિગ્ગજ નેતાઓએ સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, જેના પગલે કયા ઉમેદવારને ક્યાંથી મેદાનમાં ઉતારવા તેને લઈને કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે જૂનાગઢ લોકસભા બેઠક સહિત બાકીની અન્ય બેઠકો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિક્રમ માડમ તેમજ જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે ભાજપે રાજેશ ચુડાસમાને આ બેઠક પર ટિકિટ આપી છે. આ બેઠક બાદ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠક પર કયા ઉમેદવારને ટિકિટ આપી તેના પર મહોર લાગી શકે છે. બેઠકમાં સંભવિત ઉમેદવારમાં હીરા જોટવા, પૂજા વંશ અને ભીખા જોશીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટે ઉમેદવારોનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે ખાલી પડેલી વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. આ 5 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થવાનું છે.